છેલ્લા કેટલાય દિવસોથી વાયબ્રન્ટ બિઝનેસ પાર્ક વાપીથી ત્યાંના લોકો દ્વારા સાપના બચ્ચા ફરતા હોવાની જાણકારી રેસ્ક્યુ ઇમરજન્સી ટીમને ભીલાડને મળતી. તે બચ્ચા અત્યંત ઝેરી એવા રસેલ વાઇપર સાપના હોય એવી જાણકારી મળી હતી. આજ રોજ બેટર હોમ ફર્નિચરની પાસે આવેલ પાણી નિકાલ માટેના ચેમ્બરમાં 1-4 ફૂટ લાંબો સાપ અને તેની સાથે 30 બચ્ચા નજરે ચઢ્યા હતા અને તેઓ ચેમ્બરમાં ફસાઈ ગયા હતા અને તેમાંથી બહાર નીકળી શકે એમ ન હતા. રેસ્ક્યુ ઇમરજન્સી ટીમને આ વિશે જાણકારી મળતા ટીમના સભ્યો વર્ધમાન શ્યા અને જીતેન્દ્ર ગોડી ત્યાં પહોંચ્યા હતા. ચેમ્બરમાં પડેલા સાપને જોતા તે સાપ અત્યંત ઝેરી અને ભારતમાં સૌથી વધુ મનુષ્યોને નુકસાન કરનાર 4 સૌથી ઝેરી સાપમાંથી એક રસેલ વાઇપર હતો. વર્ધમાન શાહ અને જીતેન્દ્ર ગોડી દ્વારા જ્યારે રેસ્ક્યુ કર્યું ત્યારે ધીરે ધીરે એક કરતા લગભગ 30 જેટલા બચ્ચાઓને પાણી ભરેલા ચેમ્બરમાંથી સુરક્ષિત બચાવી લેવાયા હતા. અંતે માદા વાઇપરનું પણ રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી સુરક્ષિત બચ્ચા સાથે વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરતી વખતે લગભગ 2-32 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં વાયબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આટલા બધા ઝેરી સાપ એકસાથે રેસ્ક્યુ કરતા જોઈ ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કેવ મિસ્ત્રી, ZSTV, વલસાડ.